નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજના મારા વિડીયોની અંદર તમારા માટે જે સૌથી અગત્યનો પ્રશ્ન જે છે એ તમારું કરિયર તમારી કારકિર્દીને લગતી વળગતી વાતો આપણે કરીશું મિત્રો જ્યારે વાત કરીએ ત્યારે ખાસ કરીને દસમાના બોર્ડની પરીક્ષા આપતા હોઈએ પછી બારમાના બોર્ડની પરીક્ષા આપતા હોઈએ ત્યારે આપણા માટે સૌથી વધારે અગત્યનો જો ટાર્ગેટ હોય તો એ છે ક્યાંક દસમાના બારમાની અંદર બહુ વધારે સારા માર્ક્સ મેળવવા અને જેવું આપણું બારમાણી બોર્ડની એક્ઝામિનેશન કમ્પ્લીટ થાય છે પછી તરત જ આપણા માટે સૌથી મોટો પ્રશ્ન ઊભો રહી જાય છે આપણી કારકિર્દી મિત્રો એવા વિદ્યાર્થીઓ કે જેને પોતાને જ ફાધરનું કોઈ બિઝનેસ છે એમના માટે તો કોઈ બહુ વધારે એવો અઘરો પ્રશ્ન નથી એમના માટે ક્યાંક ને ક્યાંક એ બિઝનેસની અંદર જોડાવાનો વિકલ્પ તો છે જ પણ એવા ઉમેદવારો કે જેને પોતાના પગભર ઊભા થવાનું છે જેને પોતાની રીતે જ કંઈક અલગ એની પોતાની ઓળખાણ બનાવવાની છે એમના માટે એક પ્રશ્ન કાયમ માટે ઉદભવતો રહે છે કે મારી કારકિર્દી અથવા મારા કરિયર અથવા તો મારું જોબનું આગળ ભવિષ્ય શું હશે અને એટલા જ માટે આપણે ગ્રેજ્યુએશન દરમિયાન એના જ એક ખોજમાં આપણે લાગેલા રહીએ છીએ કે હું બારમા પછી કઈ સ્ટ્રીમ પકડું કે જેથી કરીને મને આગળ જતાં મારું કરિયર ખૂબ જ સારું એવું ઉજ્જવલ મળી રહે અને જે કરીને ક્યાંક ને ક્યાંક મારું ફાઇનાન્શિયલ અને ઇકોનોમિકલ જે પણ જરૂરિયાત છે એનો હું સંતોષકારક ન્યાય આપી શકું ત્યારબાદ જરૂર પણ એવી પડતી હોય કે ભાઈ મને એવી સ્ટેટસ અને પાવરવાળી પણ હોદ્દો મળે અને ખાસ કરીને એવી કામગીરીમાં હું જોડાવું કે જેમાં મને કામ કર્યાનો સંતોષ મળે તો મિત્રો એટલા જ માટે ક્યારેક જ્યારે આપણે જોઈએ કે બારમા ધોરણ પછી વિદ્યાર્થીઓ જ્યારે અલગ અલગ વિકલ્પો શોધતા હોય ત્યારે પ્રાઇવેટ જોબ તો ખરી જ એની સાથે સાથે સરકારી જોબ પણ એક વિકલ્પ તરીકે ઘણું સારું એવું આને ઊભું તો રહે છે પણ ખૂબ જ અગત્યનું છે કે જ્યારે વાત કરીએ કે ભાઈ જ્યારે પણ સરકારી નોકરી મેળવવાની વાત આવે ત્યારે ઘણા બધા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથેની જે હરીફાઈમાં આપણે ઉતરવાનું છે ત્યારે આપણને ગભરાટ પણ અનુભવ થાય અને ગભરાટની અંદર આપણે આપણો પોતાનો આત્મવિશ્વાસ ને ક્યાંક ખોઈ દેતા હોઈએ છીએ અને ઘણીવાર આપણે એવું સાંભળતા વિદ્યાર્થીઓ અથવા તો બીજા કોઈ આપણા અન્ય આપણી જોડે સામાજિક રીતે જોડાયેલા વ્યક્તિઓ સાથેથી સાંભળવા મળતું હોય કે ભાઈ જીપીએસસી અથવા તો યુપીએસસી જેવી એક્ઝામિનેશન પાસ કરવી ખૂબ જ અઘરી છે અથવા તો સરકારી નોકરી મેળવવી એ ખૂબ અઘરી છે અને એ જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક ઘણા બધા વિદ્યાર્થીઓ આ તૈયારી શરૂ કરતાં પહેલાં જ એક નકારાત્મક અભિગમના કારણે એની શરૂઆત કરવાનું ટાળી દે છે અથવા તો એની જે શરૂઆત હોવી જોઈએ એટલી પ્રોપર વેમાં તીવ્રતાથી હોતી નથી અથવા તો એની અંદર બહુ લાંબા સમય સુધી વળગી રહીએ અને આપણે આપણા ગોલને અસર જ કરીએ એવા ઉદ્દેશ સાથે નથી કામ કરવાનું શરૂ કરી શકતા મિત્રો આનું મુખ્ય કારણ એક જ છે કે ક્યાંક ને ક્યાંક આપણું પોતાનું રિસર્ચ એ ખૂબ જ અગત્યનું છે જ્યારે પણ આપણે કોઈપણ કાર્ય શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં બે બાબતો સમજી લેવી જરૂરી છે સૌથી પહેલી બાબત કે ભાઈ મારે આ જોબ મેળવવી જ છે તો એ શા માટે મેળવવી છે કે મારે ખાસ દુનિયા માટે મેળવવી છે કે મારા માટે મેળવવી છે અગર હું સરકારી અધિકારીમાં ક્લાસ વન ક્લાસ ટુ અથવા તો યુપીએસસીની એક્ઝામ પાસ કરીને આઈએસ આઈપીએસ જેવા હોદ્દાઓ સુધી જો પહોંચવાનો પ્રયાસ કરીશ તો મારું ભવિષ્ય કેવું રહેશે અગર જો એ પ્રશ્ન પૂછો તો તમને કદી પણ આની અંદર નકારાત્મક વિચારો નહીં આવે પણ જ્યારે તમને એવું લાગતું હશે કે મારે ખાસ કરીને આર્થિક રીતે ઘરને એક જવાબદારી મારી પોતાની છે ને એટલે મારે મદદરૂપ થવાનું છે એ પ્રયાસમાં તમે જો શરૂઆત કરશો તો ક્યાંક તમારે જે પ્રશ્નો છે એનું પ્રોપર સોલ્યુશન નહીં મળે બીજી બાબત એ છે કે ક્યાંક ને ક્યાંક આપણે એનું રિસર્ચ ઓછું કર્યું હોવાના કારણે આપણને એ કોન્ફિડન્સ નથી આવતો કે હું સફળ થતા વિદ્યાર્થીઓમાં હોઈશ ના કે હું નિષ્ફળ થતા વિદ્યાર્થીઓમાં હોઈશ હા મિત્રો અહીંયા સમજવાની ખૂબ જરૂર છે તમારો આત્મવિશ્વાસ જ તમને આ મહેનત કરવા માટે પ્રેરિત સતત કર્યા કરશે અને તમારો આત્મવિશ્વાસ જો નહીં હોય તો તમે સતત એવા ડાઉટમાં રહ્યા કરશો કે હું સાચેમાં કેપેબલ છું કે નહીં મિત્રો અહીંયા સૌથી પહેલાં જોવા જતા કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી વખતે આત્મવિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે પણ એ આત્મવિશ્વાસ આવે કેવી રીતના એ આત્મવિશ્વાસ ત્યારે જ આવશે જ્યારે તમે પ્રોપર લેવલ ઉપર એનું રિસર્ચ કર્યું હશે એનું એનાલિસિસ કર્યું હશે અને એનાલિસિસ કર્યા પછી એની સ્ટ્રેટેજી બનાવી હશે અને પછી સ્ટ્રેટેજી બનાવ્યા પછી એની પર કામ કરવાનું શરૂ કર્યું હોય અને એને વળગી રહેવાનું હોય તો મિત્રો અહીંયા ખાસ આપણે વાત કરીએ છીએ કે જીપીએસસી અને યુપીએસસીની તૈયારી કરતાં ગુજરાતમાંથી લગભગ દર વર્ષે લાખોની સંખ્યામાં જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય એમને મદદરૂપ થવા માટે લિબર્ટી પબ્લિકેશન્સ અને લિબર્ટી કેરિયર એકેડેમી સતત છેલ્લા પાંત્રીસ એક વર્ષથી આ કાર્યમાં લાગેલું જ રહ્યું છે કે ગુજરાતના વિદ્યાર્થીઓને એ સ્ટેટ લેવલની એક્ઝામ હોય કે પછી એ સેન્ટ્રલ લેવલની એક્ઝામ હોય એમાં પુસ્તકોથી માંડીને કોચિંગથી માંડીને અને ટેસ્ટ પેપર્સથી માંડીને સંપૂર્ણ માહિતી અથવા તો સંપૂર્ણ સામગ્રીઓ પ્રોવાઈડ કરતા રહ્યો અને એમાં ઘણા અંશ અમે સફળતા પણ પ્રાપ્ત કરી છે જોવા જતાં ક્યાંક ને ક્યાંક જીપીએસસી ક્લાસ વન ટુની તૈયારી કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં જોવા જતાં ક્યાંક ને ક્યાંક અન્ય બીજી કોઈપણ સંસ્થાઓ કરતાં લિબર્ટી કેરિયર એકેડેમીના વિદ્યાર્થીઓની સંખ્યાઓ સતત વધારે જ રહી છે જો વાત કરીએ ત્યાંની ખાસ કરીને યુપીએસસીનું પરિણામ હોય તો વાત કરીએ તેની અંદર લગભગ અત્યાર સુધીમાં પંદરથી પણ વધુ વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે જેની જો વાત કરવામાં આવે તો ખાસ અલગ અલગ એવા સક્સેસફુલ કેન્ડિડેટ્સની જો વાત કરવામાં આવે તો યુપીએસસી જેવી એક અઘરી ગણાતી એક્ઝામિનેશનની અંદર પણ છેલ્લા કેટલા વર્ષોથી યુપીએસસીના વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપવાના પ્રયાસમાં અમે ઘણા અંશે સફળ થયા છે એવી જ રીતના જો વાત કરીએ ત્યાં ખાસ જીપીએસસી ક્લાસ વન ટુની બે હજાર ઓગણીસમાં જાહેર થયેલા પરિણામની અંદર કુલ એવા એકસો ને ચોત્રીસ સફળ ઉમેદવારો જેની અંદરના ટોપર્સ જે પહેલાં દસ રેન્કની અંદર એવા છ ટોપર્સ આ ફિલ્ડની અંદર જે લિબર્ટી સાથે જોડાયેલા હતા એવા ઉમેદવારો આપણે જોઈ શકીએ છીએ એવી જ રીતના જો વાત કરીએ ત્યાં જીપીએસસી ક્લાસ વન ટુની બે હજાર અઢારની એક્ઝામિનેશનની અંદર કુલ એવા એકસો ને બત્રીસ સફળ ઉમેદવારો જેની અંદર કુલ એવા પાંચ સક્સેસફુલ કેન્ડિડેટ્સ જે ટોપર્સની અંદર હતા એ પણ લિબર્ટી સાથે જોડાયેલા હતા એવી રીતના જો વાત કરીએ ત્યાં આની ખાસ બે હજાર સત્તરની એક્ઝામિનેશનની અંદર કુલ એવા બસો ને તેતાલીસ સફળ ઉમેદવારો પૈકી એવા સાત ટોપર્સ જે દસ ટોપર્સ પૈકી હતા એ લિબર્ટી સાથે સંકળાયેલા હતા લિબર્ટી દ્વારા સતત વિદ્યાર્થીઓને જરૂરી બની રહે એ હેતુસર કોચિંગ તે ઉપરાંત મોકટેસ્ટ અને તે ઉપરાંત મટીરિયલ્સ રેગ્યુલર બેઝ ઉપર પ્રસિદ્ધ કરવાના કાર્યમાં અમે ઘણા અંશે વિદ્યાર્થીઓને મદદરૂપ થતા જ આવ્યા છે અને એના જ ભાગરૂપે ક્યાંક આપણને આ સફળતા પણ જોવા મળી છે સફળતાની જો વાત કરીએ ત્યાં આગળ ખાસ કરીને ટોપર્સ જો હોય એમને પણ લિબર્ટી સાથે જોડાવાનો ક્યાંક ને ક્યાંક એક એપ્રોચ શા માટે રહ્યો હશે તો એ અમારા માટે ખાસ એક બહુ સારી બાબત એક બહુ ગૌરવની વાત કહી શકાય કે અગર ટૉપર્સને પણ મદદરૂપ થવાના અમારા પ્રયાસમાં પણ અમે ઘણા અંશે એમને મદદરૂપ થયા છીએ અને એમાં સફળ પણ રહ્યા છીએ તો એના જ માટે ખાસ હવે હાલના સમયમાં જ્યાં ઓનલાઈન એજ્યુકેશનનું મહત્ત્વ વધી રહ્યું છે એના માટે જ લિબર્ટી સતત આટલા વર્ષોથી એ ઓફલાઈન હોય કે ઓનલાઈન હોય કે પછી ગુજરાતના એવા ઓગણીસ શહેરોમાં વિડીયો કોન્ફરન્સિંગ ધારવા એકમાત્ર સંસ્થા જો ગુજરાતમાં ભણાવતી હોય એવી એક સંસ્થા જે ટેકનોલોજી ક્ષેત્રે સૌથી અગ્રેસર રહી છે અને ટેકનોલોજીને એક્સેપ્ટ કરવા માટે પણ સૌથી કાયમ માટે આગળ જ રહ્યા છે તો એટલા જ માટે ખાસ આજના મારા વિડીયોની અંદર જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષા પાસ કરીને તમારું સપનું ડેપ્યુટી કલેક્ટર અથવા તો કલેક્ટર એટલે આઈએ એસની પોસ્ટને મેળવવાનું હોય તો આ વિડીયો તમારા માટે છે આ વિડીયોમાં આપણે શું જાણીશું એ આપણે થોડીક જ વારમાં જોઈશું તો આ વિડીયો ખાસ જોવું મિત્રો જો વાત કરીએ ત્યાંથી ખાસ કરીને જેમ જેમ જીપીએસસી અને યુપીએસસીની તૈયારી કરવા માંગતા હોય વિદ્યાર્થીઓને ને ક્યાંક સપનું તો રહ્યા જ કરતું હોય છે કે હું પણ એક દિવસ અધિકારી બનીશ મારે પણ એક ક્લાસ વન ક્લાસ ટુ હોદ્દા પાપ પ્રાપ્ત કરીને એ રાજ્યની કોઈ કક્ષાની કોઈ હોદ્દો હોય અથવા તો કેન્દ્ર લેવલનો કોઈ હોદ્દો હોય એની અંદર સફળતા પ્રાપ્ત કરીને મારે પણ એક સેવાભાવી આ એક પોસ્ટ મેળવી છે અને ખાસ કરીને એની અંદર જે સ્ટેટસ પાવર અને ડેઝિગ્નેશન જે આપણને મળે છે એનો પણ લાભ લેવો છે અને ખ્યાક જોઈએ તો એમાં ફાઇનાન્શિયલ અને ઇકોનોમિકલ આપણી જે જરૂરિયાત છે એ તો પૂરી થઈ જ રહી છે પણ મિત્રો સૌથી વધારે અગત્યનું છે કે જેટલું અગત્યનું સપનું જોવું છે એનાથી પણ વધારે અગત્યનું છે કે આપણે સપનાને સાકાર કરવા માટે જે જે બાબતોની જરૂર હતી એને શું આપણે મેળવી શક્યા છે ખરા તો એ અગત્યનું છે અને એટલા જ માટે જ્યારે જીપીએસસી અને યુપીએસસીની તૈયારીઓ જ્યારે કરતા હોઈએ ત્યારે ખૂબ જ સમજવાની જરૂર છે કે ક્લાસ થ્રીની કોઈ તૈયારી હોય તો એની તૈયારી માટે ભરતી પરીક્ષાઓના આંકડાઓની સંખ્યા વધારે છે એક વર્ષમાં મિનિમમ દસથી બાર એક્ઝામિનેશન આપવાની તક મળે છે અને એક એક ભરતીની અંદર સંખ્યાઓ હજાર બારસો પંદરસો બે હજાર ત્રણ હજાર સુધી હોઈ શકે છે એટલા માટે અને બીજું પરીક્ષાનું પેપરનું સ્તર નીચું હોય એની અંદર એટલા અઘરા પ્રશ્નો ન પૂછાતા હોય અને પરીક્ષાના તબક્કાઓ પણ ઓછા હોય તો ક્લાસ થ્રીની એક્ઝામિનેશન જાતે તૈયારી કરીને પણ પાસ કરી શકાય છે પણ જીપીએસસી અને યુપીએસસી જેવી એક્ઝામિનેશન જ્યાં ગાડી પ્રિલિમિનરી પરીક્ષા મુખ્ય પરીક્ષા ઇન્ટરવ્યૂ આવા ત્રણ તબક્કાઓની અંદર જેમાં સંખ્યા ઓછી છે વિદ્યાર્થીઓ વધારે છે અને વિદ્યાર્થીઓ જે વધારે છે એ લોકો પણ ક્યાંક બહુ સારી મહેનત કરીને આવતા હોય એવું પણ બનતું હોય એટલા માટે આ સપનાને જેટલું જોવું અગત્યનું હતું એના કરતાં વધારે એની અંદર પ્રોપર પ્લાનિંગ મહેનત અને એની અંદર અડીખમ ડેડિકેશન સાથે નકારાત્મક વિચારો ના આવીને પણ એની પર વળગી રહેવું બહુ જરૂરી છે મિત્રો સ્વાભાવિક છે કે કોઈ એવું ફળ આપણે મેળવવા માંગતા હોય કે જે થોડુંક લાંબા સમયની તૈયારી માંગી લેતું હોય તો એમાં સૌથી વધારે અગત્યનું છે ધીરજ મહેનત તો ખરી જ પણ ધીરજ પણ રાખવી ખૂબ જરૂરી છે ધીરજ રાખવાથી શું ફાયદો થઈ શકે તો ધીરજના ફળ મીઠા છે એટલે જીપીએસસી અને યુપીએસસી જેવી એક્ઝામિનેશન જ્યારે પાસ કરવી હોય તો મહેનત કરતાં કરતાં થોડીક જો ધીરજ રાખવામાં આવી હોય અને આપણી થતી ક્યાંક ભૂલો અથવા તો પરીક્ષાની અંદર જે જરૂરિયાતો હોય એનું રેગ્યુલર બેઝ ઉપર જો એનાલિસિસ કરવામાં આવે તો આપણને સફળતા નિશ્ચિતપણે મળે જ છે તો આજના મારા વિડીયોની અંદર આપણે જોઈશું કે દર વર્ષે જીપીએસસી અને યુપીએસસીની તૈયારી કરતા હોય ગુજરાતમાંથી એવા લગભગ બે લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ છે અને આ વિદ્યાર્થીઓને ખાસ સતત માર્ગદર્શન તે ઉપરાંત મટીરિયલ અને ટેસ્ટિંગ એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ક્યાંક ક્યાંક આ નથી મેળવી શકતા હોવાના કારણે એમનું સપનું એ સાકાર કરવામાં એમને ક્યાંક ઘણી બધી અગવડ ફેસ કરવાની જરૂર પડતી હોય વિદ્યાર્થીઓ ખાસ જોઈએ તો સક્ષમ તો હોય છે પણ ક્યાંક કોઈ કારણોસર એ આ બધી માહિતીઓથી અજાણ હોય અથવા તે માહિતીઓ અથવા તે સ્ત્રોતો થી એ લોકો દૂર હોય એટલે એમને મળવી નથી શકાતું તેમની એમની પોટેન્શિયાલિટી હોવા છતાં પણ એમને સક્સેસ નથી પ્રાપ્ત થતો એટલા જ માટે ખાસ લિબર્ટી કેરિયર એકેડેમી દ્વારા અત્યારે હાલમાં ઘરે બેઠા તૈયારી કરવા માગતા હોય એવા વિદ્યાર્થીઓ માટે અમે કંઈક લવીને આવ્યા છે તો વાત કરીએ ત્યાં ખાસ કરીને ચાલું નોકરીએ એટલે પ્રાઇવેટમાં જોબ કરતા હોય એમને પણ ઈચ્છા હોય કે હું જીપીએસસી યુપીએસસી જેવી એક્ઝામિશન પાસ કરું અને પ્રાઇવેટના આ ટેન્શનવાળા વાતાવરણ ઇનસિક્યોર્ડ વાતાવરણ અને એની અંદરથી ક્યાંક જોઈએ એવું આપણને સ્ટેટસ અને પાવર જે નથી મળી રહ્યો તો એના કરતાં બેટર કે હું એટલી જ મહેનત કરીને સરકારી નોકરી જો મેળવી લઉં તો મને એમાં ખાસ કરીને આ બધી જ બાબતો એકસાથે મળી શકે છે અને એના માટે કરવાનું શું છે ફક્ત એક્ઝામ પાસ કરવાની તૈયારી કરતા જાઓ એક્ઝામ આપતા જાઓ અને એક્ઝામ પાસ કરીને તમને આ હોદ્દો તરત મળી શકે છે તેવા જોબ કરતા ઉમેદવારો હોય એવી જ રીતના કોલેજમાં તૈયારી કરતા હોય મિત્રો બારમું જ્યારે ધોરણ કમ્પ્લીટ થાય એના પછી કોલેજના જે ત્રણથી ચાર વર્ષનો જે સમયગાળો હોય એ સમય દરમિયાન આપણી જોડે તૈયારી કરવા માટેનો સૌથી સારો સમય છે એ સમય દરમિયાન જીપીએસસી અને યુપીએસસીની તૈયારી જો ઊંડાણપૂર્વક કરવાનું શરૂ કરી દેવામાં આવે તો વિદ્યાર્થીઓ માટે ઘણું વધારે લાભદાયક બનતું હોય એટલા જ માટે કોલેજની સાથે સાથે તૈયારી કરતા હોય એવા ઉમેદવાર તે ઉપરાંત ઘરે બેસીને ગૃહિણીઓને જીપીએસસી અને યુપીએસસી જેવી એક્ઝામિનેશન્સ જો પાસ કરવી હોય અને ઘરની જવાબદારી સાથે બહાર જ્યારે ના નીકળી શકતા હોય તો એ પરિસ્થિતિઓમાં એમના અનુકૂળ સમયે જો એ તૈયારી કરવા માંગતા હોય એવી જ રીતના અગર લિબર્ટીના નજીકના સેન્ટર સુધી તમે ન પહોંચી શકતા હોય અથવા તમારા નજીકમાં લિબર્ટીનું કોઈ સેન્ટર નથી એવા ઉમેદવારો માટે અને ખાસ કરીને ગવર્મેન્ટની અત્યારે જે પણ અલગ અલગ વિવિધ જગ્યાઓ છે એમાં સરકારી નોકરીમાં કુલ એવી વર્ગ ત્રણ અને વર્ગ ચારની એવી નોકરીની અંદર ફરજ બજાવતા હોય એવા કર્મચારીઓ માટે પણ જીપીએસસી અને યુપીએસસી તો ઉદ્દેશ કયા માટે સ્ટ્રોંગ જ રહ્યું છે એ એક્ઝામિનેશન પાસ કરવી એ એમના માટેનું ખાસ કરીને એક લક્ષ્ય રહ્યું તો છે જ પણ આ બધા જ ઉમેદવારો માટે ખાસ સૌથી વધારે જો અવરોધ કોઈ મગજમાં હોય તે છે કે ભી આપણે એનું કોચિંગ મેળવવા માટેનો સમય નથી કાઢી શકતા એ કોચિંગને મેળવવા માટે ક્યાંક ને ક્યાંક આપણી અત્યારની જવાબદારીઓને આપણે નકારી નથી શકતા અને ક્યાંક ને ક્યાંક એ કોચિંગ મેળવવા માટેની જે સામગ્રીઓ છે એ આપણે મેળવી નથી શકતા અને એટલા જ માટે લિબર્ટી કેરિયર એકેડેમી લઈને આવ્યું છે તમારા માટે ઓનલાઈન કોર્સ એટલે ગુજરાતમાં સૌ પ્રથમવાર ઘરે બેઠા સંપૂર્ણ તૈયારી જીપીએસસી અને યુપીએસસીની સંપૂર્ણ તૈયારી ઘરે બેઠા કરવા માટે કોચિંગ મટીરિયલ્સ ઓનલાઈન ટેસ્ટિંગ આ બધી જ વસ્તુઓ તમને ઓનલાઈન કોર્સની અંદર મળે છે આના માટે જીપીએસસી અને યુપીએસસીનો એક ઓનલાઈન કોર્સ અહીંયા લોન્ચ કરવામાં આવી રહ્યો છે જેમાં જીપીએસસી ક્લાસ વન ક્લાસ ટુ અને વિવિધ ક્લાસ થ્રીની જે જીપીએસસી દ્વારા પ્રસિદ્ધ થતી હોય એવી ડેપ્યુટી સેક્શન ઓફિસર ડેપ્યુટી મામલતદાર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર અને તે ઉપરાંત ક્લાસ ટુની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર જેવી હોદ્દાઓની પોસ્ટ તે ઉપરાંત યુપીએસસી દ્વારા જે નિયમિત રીતે દર વર્ષે આઈપીએસની જે સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન જે યોજાતી હોય એની અંદર પણ તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ રહે એવી રીતના પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ પ્લસ ઇન્ટરવ્યૂની તૈયારી હા મિત્રો ઘરે બેઠા બેઠા સંપૂર્ણ તૈયારી પ્રિલિમનરી પરીક્ષા મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂના ગાઈડન્સ માઇ માર્ગદર્શન લેક્ચર્સથી તમે ઘરે બેઠા તૈયારીઓ બધી કરી શકો છો આ કોર્સ અંતર્ગત આપણને શું મળી રહ્યું છે આપણે પહેલાં એ સમજીએ આ જીપીએસસી અને યુપીએસસીના કોર્સનું જે નામ છે એ છે ઓફિસર થ્રી સિક્સટી ડિગ્રી કોર્સ થ્રી સિક્સટી ડિગ્રીનો મતલબ સંપૂર્ણપણે તમને બધી જ વસ્તુઓ તમારા અનુકૂળ સમયે અનુકૂળ જગ્યાએ અને જોઈએ એટલી વાર એ બધી જ વસ્તુઓ આપણે આ કોર્સની અંદર જોડાવાથી મેળવી શકાય છે તો કેવી રીતના આપણે એને સમજીએ મિત્રો વાત કરીએ ત્યાંની ખાસ કરીને ઓનલાઈન કોર્સ અંતર્ગત તમે પ્રિલિનરી પ્લસ મુખ્ય પરીક્ષા પ્લસ ઇન્ટરવ્યૂનું માર્ગદર્શન તો ખરું જ પણ તે ઉપરાંત ઓનલાઈન કોર્સની સાથે સાથે તમને બીજી એવી અન્ય તમારા તૈયારીની અંદર મદદરૂપ થતી હોય એવી સંલગ્ન બીજી માહિતીઓ પણ તમને પ્રોવાઈડ કરવા માટેની એવી કુલ નવ સિરીઝ નવ વિડીયો લેક્ચર સિરીઝ તમને આની સાથે પણ ફ્રી મળી રહી છે હવે આ કોર્સની થ્રી ડિટેલમાં માહિતી આપણે સમજીએ મિત્રો વાત કરીએ ત્યાંની ખાસ વિવિધ પરીક્ષાઓ એટલે જીપીએસસી ક્લાસ વન ક્લાસ ટુ અને ક્લાસ થ્રીની એક્ઝામિનેશન અને યુપીએસસીની આઈએસ આઈપીએસની એક્ઝામિનેશન માટે તમને આ ઉપયોગી બની રહેશે આ કોર્સ અંતર્ગત જોવા ઓફિસે થ્રી સિક્સટી ડિગ્રીની અંદર કુલ એવા ઓગણીસ વિષયો માટે તમને કોચિંગ પ્રોવાઇડ કરવામાં આવશે ઓફિસે થ્રી સિક્સટી ડિગ્રી કોર્સની અંદર કુલ એવા જોવા જતા કયા કયા વિષયો છે એ આપણી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે ઇતિહાસ તે ઉપરાંત સાંસ્કૃતિક વારસો ભૂગોળ ભારતીય રાજવ્યવસ્થા ભારતીય અર્થવ્યવસ્થા જનરલ સાયન્સ એન્ડ ટેકનોલોજી આંતરરાષ્ટ્રીય સંબંધ સામાજિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર્યાવરણ ઇકોલોજી અને બાયોડાયવર્સિટી જોવા જતાં આપણે એક એવું સ્ટ્રક્ચર બનાવ્યું છે કે જે જીપીએસસી અને યુપીએસસીની તમામ પરીક્ષાઓની અંદર પૂછાતા આ બધા જ વિષયોને આપણે આ કોર્સ અંતર્ગત ભણીશું આ ઉપરાંત જોવા જતા બીજા એવા પંચાયતી રાજ અંગ ગણિત રિઝનિંગ કરંટ અફેર્સ ડિઝાસ્ટર મેનેજમેન્ટ નિબંધ અંગ્રેજી ગુજરાતી ભાષા નીતિશાસ્ત્ર અને જાહેર વહીવટ કુલ એવા ઓગણીસ વિષયોનો સંપૂર્ણ અભ્યાસક્રમ જે જીપીએસસી ક્લાસ વન ક્લાસ ટુ અને ક્લાસ થ્રી અને યુપીએસસીની એક્ઝામિનેશન માટે તમને ઉપયોગી બનતો હોય એ આની અંદર ભણાવવામાં આવશે જો વાત કરીએ ત્યાંની ખાસ કરીને ઓફિસિયલ થ્રી સિક્સટી ડિગ્રી કોર્સની અંદર તમને ભણાવવામાં આવતા એવા કુલ એકવીસ અનુભવી ફેકલ્ટીઝ તે ઉપરાંત સફળ ઉમેદવારોના માર્ગદર્શનથી તમના બધા જ વિષયો અને ગાઈડન્સ લેક્ચર્સ તમને પ્રોવાઇડ કરવામાં આવતા રહેશે જો વાત કરીએ ત્યાં આગળ ખાસ કરીને કુલ એવા છસ્સો કલાકના એક હજારથી પણ વધુ વિડિયો લેક્ચર્સ જે તમને એક હજાર પીડીએફ અને ત્રણસો નેવું યુનિટ ટેસ્ટના માધ્યમથી મેળવી શકાશે આ એક ઓનલાઈન કોર્સ છે જેમાં રેકોર્ડેડ સ્વરૂપે બધા જ લેક્ચર્સ અંદર મૂકવામાં આવતા રહેશે કુલ એવા છસો કલાકના વિડિયો લેક્ચર્સમાંથી હજાર વિડિયો લેક્ચર્સમાંથી પણ ત્રણસો પ્લસ વિડિયો લેક્ચર્સ ઓલરેડી અંદર મૂકવામાં આવી ચૂક્યા છે આ વિડીયો લેક્ચર્સ કયા કયા હશે અને નવ સિરીઝ કઈ છે આપણે હજી થોડીક વારમાં જોઈશું તો મિત્રો ખાસ વાત કરી ત્યાં આગળની ખાસ કરીને પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું હોય લેક્ચર્સ દરમિયાન જે પણ ફેકલ્ટીઝ પીપીટીમાં તમને ભણાવતા હોય એની પીડીએફ પણ તમે ડાઉનલોડ કરીને ઘરે બેસીને જોઈ શકો છો વાંચી શકો છો એવી જ રીતના નિયમિત રીતે તમારી તૈયારી યોગ્ય દિશામાં છે કે નહીં તમારી તૈયારી કરતી વખતે તમે જે પણ માહિતીનો તમે ઉપયોગ કર્યો છે એ તમને યાદ રહ્યો છે કે નહીં અને અન્ય વિદ્યાર્થીઓની સરખામણીએ આપણું પરફોર્મન્સ કેવું છે એ ચેક કરવા માટે કુલ એવી ત્રણસો નેવું ટૉપિક વાઇઝ ટેસ્ટ તે ઉપરાંત અંદર જોવા જતાં ક્યાંક ને ક્યાંક આ તૈયારીની અંદર તમને એવું પણ હશે કે ક્યાંક આપણે એક વર્ષમાં એક્ઝામ પાસ ના કરી શકીએ તો અથવા કોઈક તબક્કે આપણે જો કોઈ એક્ઝામ પાસ નથી કરી શકતા તો શું કરવાનું એટલા જ માટે વિદ્યાર્થીઓ તમને અહીંયા આગળ બે વર્ષની આ કોર્સની વેલિડિટી આપવામાં આવે છે એટલે આ કોર્સ તમે આગામી બે વર્ષ સુધી યુટિલાઇઝ કરી શકો એની અંદર બધા જ વિડિયો લેક્ચર્સ ધીમી ગતિએ મુકાતા રહેશે ટોપિક વાઇઝ મેં તમે જો ઓગણીસ વિષયો કીધા એના માટે તે ઉપરાંત જોવા જતાં તમે તમને કીધું કે ભાઈ જેવી રીતના યુનિટ ટેસ્ટ રેગ્યુલર બેઝ ઉપર ચેક કરવા માટે ખૂબ જરૂરી છે એવી જ રીતના ફૂલ મોક ટેસ્ટ જીપીએસસી ક્લાસ વન ટુ યુપીએસસી તે ઉપરાંત વિવિધ ક્લાસ થ્રીની અલગ અલગ હોદ્દાઓ માટેની એવી મોકટેસ્ટનો પણ સમાવેશ તમારા આ ટેકેની અંદર છે જેના અંશે લગભગ પાંત્રીસેક જેટલી મોકટેસ્ટ ઓલરેડી અંદર મૂકવામાં અત્યારે આવી ચૂકેલી છે તો વાત કરીએ ત્યાંની ખાસ વી વીસ ક્લાસ વન ટુની દસ યુપીએસસીની સિવિલ સર્વિસિસની મોક ટેસ્ટ જે ઇંગ્લિશ અથવા હિન્દી ભાષામાં હોઈ શકે છે એવી જ રીતના ડીવાયએસઓ અને એસટીઆઈ કક્ષાની ક્લાસ થ્રીની એવી વીસ ટેસ્ટ અને પોલીસ ઇન્સ્પેક્ટર જેવી ક્લાસ ટુના હોદ્દાઓ માટેની એવી દસ ટેસ્ટનો સમાવેશ આ કોર્સ અંતર્ગત કરવામાં આવશે મિત્રો વાત કરીએ ત્યાંની ખાસ કરીને ખૂબ જ અગત્યનું છે કે ભાઈ આપણે જે તૈયારીઓ કરીએ છીએ એની જોડે સંલગ્ન માહિતીઓ માટે એટલે જે સિલેબસને આધીને જે પુસ્તક હોય એ તો આપણે વાંચતા જ રહીએ પણ એની સાથે મેં તમને કીધું કે ભાઈ સ્કૂલ લેવલની જીસીઆરટી અથવા એનસીઆરટી લેવલની જે પુસ્તકો હોય એનું પણ વાંચન ખૂબ જ કરવું જરૂરી છે જેથી કરીને આપણું બેઝિક ફંડામેન્ટલ અને ફાઉન્ડેશન સ્ટ્રોંગ થાય એટલા જ માટે વિદ્યાર્થીઓને સરળતાથી બધી જ ટેક્સ્ટબુક્સ જે જીસીઆરટીની એનસીઆરટીની હોય એ વાંચવામાં સમય વધારે લાગતો હોય અને વાંચવામાં કંટાળો પણ આવતો હોય એના જ માટે તમને બહુ સરળ પડે એવી એનસીઆરટીની વિડીયો લેક્ચર સિરીઝ તમને અંદર ફ્રી મળે છે ધોરણ છથી લઈને બાર ધોરણ સુધીના તમામ વિષયોની એવી એનસીઆરટીની વિડીયો લેક્ચર સિરીઝ તમને આ કોર્સ અંતર્ગત ફ્રીમાં આપવામાં આવશે તે ઉપરાંત આપણી પરીક્ષાને ધ્યાનમાં રાખતા સૌથી અગત્યનો જો મુદ્દો ગણી શકાય તો એ છે કરંટ અફેર્સ અને કરંટ અફેર્સની તૈયારી માટે સતત નિયમિત જોવા જતા છેલ્લા લગભગ પાંત્રીસ વર્ષથી લેટેસ્ટ વેક્સિન જનરલ મેગેઝિન દ્વારા કન્ટિન્યુઅસ વિદ્યાર્થીઓને ઉપયોગી રહેવા બની રહેવાનો પ્રયાસમાં અમે સતત આગળ વધતા જ રહ્યા છે અને એવા કુલ બાર મહિનાના કરંટ અફેર્સના મટિરિયલ તો તમને ઘરે મળશે જ પણ એ જ બાર મહિનાના કરંટ અફેર્સના વિડીયો લેક્ચર્સ કે જેથી કરીને પરીક્ષાને ધ્યાનમાં રાખીને જે કરંટ અફેર્સ આપણી એક્ઝામિનેશન માટે ઉપયોગી બની રહેતું હોય એના જ વિડીયો લેક્ચર્સ તમની સિરીઝ તમનાની અંદર મળતી હશે જો વાત કરીએ ત્યાંની ખાસ કરીને એવી અલગ અલગ વિડીયો સિરીઝ મેં તમને જે કીધી જેના અંતર્ગત પ્રિલિમનરી પરીક્ષાને પાસ કરવા માટેના સ્ટ્રેટેજી લેક્ચર્સની સિરીઝ તે ઉપરાંત પ્રીવિયસ એક્ઝામ એટલે અગાઉની પરીક્ષાના પ્રશ્નોપત્રોનું સોલ્યુશન એ ફેકલ્ટીઝ અને અનુભવી ફેકલ્ટીઝ દ્વારા અનુભવી ફેકલ્ટીઝ તથા તો સફળ ઉમેદવાર દ્વારા તમને આની અંદર પેપર સોલ્યુશનથી એ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવતો હશે કે આપણે પરીક્ષાને ધ્યાનમાં રાખતા કયા કયા વિષયો ઉપર કેવી રીતના વિશેષ રીતે કાળજી રાખવાની છે એવી જ રીતના જોવા જતાં મુખ્ય પરીક્ષાની અંદર ખૂબ જ અગત્યનું જે કહી શકાય એ આન્સર રાઇટિંગ છે આન્સર રાઇટિંગ એ એટલા માટે અગત્યનું છે કારણ કે પ્લિમનરી પરીક્ષાની અંદર ક્યાંય પણ લેખન કાર્ય આવતું નથી એટલા જ માટે ડાયરેક્ટલી જ્યારે મેઇન્સ પરીક્ષાને એમાં પણ ખાસ કરીને જ્યારે આપણે કોલેજ પછી જ્યારે આ લખવાની જે આપણી પ્રેક્ટિસ હોય છૂટી ગઈ હોય એના કારણોસર મેઇન્સ પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓને સૌથી વધારે અગવડ પડતી હોય એટલે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ માટે એના ગાઈડન્સ લેક્ચર્સ એની અંદર તમારે કેવી રીતના લખવું જોઈએ એના સફળ ઉમેદવાર દ્વારા ગાઈડન્સ લેક્ચર આપણને અંદર મેળવી શકાશે એવી રીતના જોવા જતાં ક્યાંક ને ક્યાંક સક્સેસફુલ કેન્ડિડેટ દ્વારા એના ગાઈડન્સ લેક્ચર સિરીઝ કે ભાઈ તૈયારી દરમિયાન શું શું ધ્યાન રાખવું એમની તૈયારી દરમિયાન એમણે શું શું વસ્તુઓ કરી હતી એમને કઈ કઈ બાબતો વધારે ધ્યાનમાં રાખીને તૈયારીઓ ધ્યાનમાં રાખી હતી કઈ એવી અગવડો હતી જે એમને પડી કયા કયા એવા પડકારો એમને પણ ફેસ કર્યા અને એમાંથી એ સફળતા સુધી પહોંચ્યા એવા બધા માર્ગદર્શનના વિડીયો સિરીઝ પણ આપણને અંદર જોવા મળશે તે ઉપરાંત જોવા જતાં ક્યાંક ને ક્યાંક તૈયારીના ભાગરૂપે જ્યારે આપણી જર્ની લાંબી હોય ત્યારે આપણને સતત ઇન્સ્પિરેશન અને મોટિવેશનની જરૂર પડે અને એટલા જ માટે સફળ ઉમેદવાર અથવા તો મોટિવેશન સ્પીકર્સ દ્વારા તમને આની અંદર વિડીયો લેક્ચર્સ મળતા જ રહેશે જો વાત કરીએ ત્યાંથી ખાસ કરીને ઇન્ટરવ્યૂ જે અંતિમ તબક્કો છે એની અંદર ઇન્ટરવ્યૂ માટે આપણી પર્સનાલિટી ડેવલપમેન્ટ ઇન્ટરવ્યૂ ટેકનિક્સ તે ઉપરાંત કોન્ફિડન્સ બિલ્ડિંગ આ બધી વસ્તુઓ માટેના બેઝિક સ્ટ્રક્ચરના ઇન્ટરવ્યૂ ગાઇડન્સ લેક્ચર સિરીઝની પણ આખી એક સિરીઝ તમને અંદર જોવા મળશે જો વાત કરીએ ત્યાંની ખાસ કરીને મોક ઇન્ટરવ્યૂ વિડીયો સિરીઝ આ સિરીઝ અંતર્ગત તમને જે પણ મોક ઇન્ટરવ્યૂઝ અહીંયા લિબર્ટીમાં કન્ડક્ટ થતા હોય એના મોક ઇન્ટરવ્યૂઝ તમને જોવા મળશે જેથી કરીને ઇન્ટરવ્યૂઝ દરમિયાન કેન્ડિડેટ દ્વારા જે પણ અહીંયાથી બેસવાની એની પદ્ધતિ ફેકલ્ટી દ્વારા પૂછવાના પ્રશ્નોની જે પદ્ધતિ અને વિદ્યાર્થીઓને સામે એનો રિસ્પોન્સ આપવાની જે એક એપ્રોચ છે એ આપણને જોવા મળે એવા પણ વિડીયો લેક્ચર્સ તમને અંદર જોવા મળશે કે જેમાં આપણે મોક ઇન્ટરવ્યૂઝ કન્ડક્ટ કરીને મૂકેલા હોય તો મિત્રો વાત કરીએ ત્યાં ખાસ કરીને આ કોર્સિસની અંદર જોડાવા માટે ખાસ કરીને એવા ચારસો વિદ્યાર્થીઓ માટે એકત્રીસમી ડિસેમ્બર સુધી અગર જો આ કોર્સમાં તમે જો જોડાવો છો તેમને એક વિશેષ લાભ આપવામાં આવે છે વિશેષ લાભની જો વાત કરી ત્યાંની ખાસ કરીને એકત્રીસમી ડિસેમ્બર સુધી ઓફિસર થ્રી સિક્સટી ડિગ્રી કોર્સમાં અગર કોઈ ઉમેદવાર જોડાય છે તેમને પચીસ હજાર નવસો નવ્વાણું જગ્યાએ આ કોર્સ સત્તર હજાર નવસો નવ્વાણુંમાં મળી રહ્યો છે જેની અંદર આપને તમામ વિડીયો લેક્ચર્સ તે ઉપરાંત સ્ટડી મટીરિયલ જે તમને ફ્રી મળશે જેની વાત હમણાં થોડીક હજારમાં કરીશ અને તે ઉપરાંત ઓનલાઈન ટેસ્ટિંગ તો ખરું જ મિત્રો જો વાત કરીએ ત્યાં ખાસ સત્તર હજાર નવસો નવ્વાણુંની અંદર આપણને પુસ્તકો પણ ફ્રી મળે છે એ પુસ્તકો કઈ કઈ છે આપણે એ પણ સમજીએ એકત્રીસ ડિસેમ્બર સુધી અગર જો આપ આ કોર્સમાં જોડાવો છો તો આઠ હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ તો ખરું જ પણ એની સાથે સાથે તમને અઠ્યાવીસ પુસ્તકો આ કોર્સ સાથે ફ્રીમાં મળે છે આટલું જ નહીં તમને હજી પણ એક વિશેષ લાભ મળે છે તમે ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે સાહેબ મને એક બે મહિના પછી ખ્યાલ આવ્યો કે હવે મારે ઓફલાઇનમાં પણ ટ્રાન્સફર થઈને એનો વધારે લાભ મેળવવો છે તો શું કરવું તો મિત્રો અહીંયા તમને ઓનલાઈનથી ઓફલાઈનમાં જવાનો વિકલ્પ પણ મળે છે એટલે તમે જે કોર્સમાં જોડાવો છો એના બે મહિનાની અંદર તમને લાગે છે કે મારે ઓફલાઈનમાંથી સોરી ઓનલાઈનમાંથી ઓફલાઈનમાં જવું છે તો પછી એ જગ્યાએ તમને આમાં ટ્રાન્સફર થવાની ફેસિલિટી છે એટલે લિબર્ટી દ્વારા જે લોંગ ટર્મ બેચિસ નજીકના સેન્ટર્સ ઉપર ચલાવવામાં આવતી હોય એ લોંગ ટર્મ બેસીસની અંદર તમે તમારું એડમિશન ટ્રાન્સફર કરાવી શકો છો તમે આ કોર્સ અંતર્ગત જે પણ ફીઝ અહીંયા પે કરી છે એટલી ફીઝ તમને એ લોંગ ટર્મ બેચની ફીઝમાંથી બાદ કરીને તમને બાકીની ડિફરન્સ ફીઝમાં તમને એ ટ્રાન્સફર કરવાની પરમિશન મળી જશે આ એક ફેસિલિટી પણ તમે લાભ મેળવી શકો છો આના માટે તમારે કોર્સમાં જોડાયાના બે મહિનાની અંદર નજીકના સેન્ટર ઉપર જઈને લેખિત અરજી આપીને તમારે એ એડમિશન ટ્રાન્સફોર્મ કરાવવું પડશે તો મિત્રો વાત કરીએ ત્યાંની ખાસ કરીને આ ફ્રી અઠ્યાવીસ પુસ્તકો કઈ છે પહેલાં એ સમજી લઈએ જો વાત કરીએ ત્યાં આગળ ખાસ કરીને અઠ્ઠ્યાવીસ પુસ્તકો અંતર્ગત જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાને ધ્યાનમાં રાખતા અને પરીક્ષા માટે ઉપયોગી હોય એવી કુલ અઠ્યાવીસ પુસ્તકો પૈકી ગુજરાતનો ઇતિહાસ તે ઉપરાંત ભારતનો ઇતિહાસ તે ઉપરાંત ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતની ભૂગોળ ભારતની ભૂગોળ તે ઉપરાંત ભારતીય બંધારણ તે ઉપરાંત ભારતીય અર્થવ્યવસ્થા તે ઉપરાંત પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી એવી જ રીતના મેથ્સ અને રીઝનિંગ નિબંધની તૈયારી માટે નિબંધની સ્પેશિયલ પુસ્તક તેવી જ રીતના મુખ્ય પરીક્ષાની અંદર ગુજરાતી ભાષાની તૈયારી માટે ગુજરાતી ભાષાની પુસ્તક એવી જ રીતના અંગ્રેજી ભાષાની પુસ્તક એવી જ રીતના જોવા જતા સામાન્ય અભ્યાસ એટલે મુખ્ય પરીક્ષાની અંદર જ્યારે વર્ણાત્મક પરીક્ષા પદ્ધતિ હોય એ જગ્યાએ વર્ણાત્મક પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખતા એના પ્રશ્નોના જવાબ કેવી રીતના લખવા જોઈએ એના ગાઈડન્સ માટેની સામાન્ય અભ્યાસની પ્રશ્નોત્તરી સ્વરૂપે એની આખી સ્પેશ્યલ પુસ્તક તમને મોકલવામાં આવશે એવી જ રીતના મેઇન્સ પરીક્ષાની અંદર અગત્યના જે મુદ્દાઓ જે એક્સ્ટ્રા એડ થતા હોય જે પ્રિમિનરી પરીક્ષામાં નથી હોતા એવા લોક પ્રશાસન રાઇટ એની પણ પુસ્તક તમને મળશે એવી જ રીતના નીતિશાસ્ત્ર એટલે એથિક્સનો પણ મુદ્દો જે મેઇન્સ પરીક્ષામાં જ સ્પેશ્યલ ઉમેરાય છે એની પણ પુસ્તક આપને મેળવી શકાશે તે ઉપરાંત કરંટ અફેર્સની તૈયારી માટે મેં તમને કીધું કે ભી નિયમિત રીતે લિબર્ટી પબ્લિકેશન દ્વારા જે મેગેઝિન પ્રસિદ્ધ કરવામાં આવે છે એવા કુલ બાર મહિનાના કરંટ અફેર્સના મેગેઝિન તમને આની અંદર ખાસ મળે છે જે તમે જોડાવો છો એના પછીના બાર મહિનાના અંક તમને આની અંદર એક લવાજમ સ્વરૂપે તમારા ઘરે નિયમિત મોકલતામાં આવતા રહેશે તો મિત્રો ખાસ આ કોર્સની અંદર જોડાવા માટે તમારે લિબર્ટી કેરિયર એકેડેમીની એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરવાની છે પ્લે સ્ટોરમાં જઈને જેમાં તમને આની એક સિમ્બોલ મળશે સિમ્બોલ ઉપર ક્લિક કરીને તમે ડાયરેક્ટ કોર્સમાં જોડાઈ શકો છો કોર્સનું નામ છે જીપીએસસી યુપીએસસી ઓફિસર થ્રી સિક્સટી ડિગ્રી કોર્સ જેની રકમ અત્યારે એકત્રીસમી ડિસેમ્બર સુધી સત્તર હજાર નવસોને નવ્વાણું છે એટલે આપને ખાસ આઠ હજારનું વિશેષ લાભ તે ઉપરાંત અઠ્યાવીસ પુસ્તકો અને ઓનલાઈનમાંથી ઓફલાઈનમાં જવા માટેનું વિકલ્પ એવા કુલ ચારસો વિદ્યાર્થીઓ એકત્રીસમી ડિસેમ્બર સુધી જે જોડાશે એમના માટે છે તો મિત્રો ખાસ આ એક તક જ્યાં તમારું સપનું જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામિનેશનને પાસ કરીને એક ઉચ્ચ હોદ્દાની પસંદગી આપણે અધિકારી બનવા માટેનો જે પ્રયાસ કરવો છે એમાં ક્યાંક અમે જે મદદરૂપ થઈ રહી એવા એક આ પ્રયાસમાં આ બધી જ વસ્તુ તમને જે પ્રોવાઈડ થઈ રહી તેનો લાભ લેવાનું ચૂકી ના જવાય તમને આપેલી અહીંયા પણ માહિતીની અંદર તમને જો ડાઉટ હોય તમારે કંઈ ક્વેરી હોય તો તમે અમારા નંબર ઉપર સંપર્ક કરી શકો છો બે હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો તો હું માનું છું મિત્રો ખાસ તૈયારીના ભાગરૂપે લિબર્ટી દ્વારા જે સતત પ્રયાસની અંદર અમે અત્યારે જીપીએસસી જીપીએસસીને યુપીએસસીની તૈયારી કરવા માગતા હોય એવા વિદ્યાર્થીઓને ઘરે બેઠા પણ તૈયારી કરવા માટે મદદરૂપ થઈ રહી એવા કોર્સનો તમે લાભ મેળવશો યુ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ